ચાલો બાળકો, કેમ છો? મજામાં ને? આજે હું તમને સિનિયર કેજીમાં વિષય ગુજરાતી વર્કશીટ 4 આપણે એમાં શું શીખીશું તો કૌથી નવ ખાના પૂર્તિ કરો. કૌથી નવની ખાના પૂર્તિ કરવાની છે તો અહીંયા કૌ લખેલો છે, એની પછી શું આવે? ખૌ, ગૌ, ઘઉ, ચૌ, છૌ, જૌ. જૌ લખેલો છે એની પછી ટૌ, ઠૌ, ડૌ, ઢૌ, અણૌ. તૌ લખેલો છે પછી થૌ, દૌ, ધૌ, નૌ, પૌ, ફૌ, બૌ. ભૌ લખેલો છે પછી મૌ, યૌ, રૌ, લૌ, વૌ. શૌ લખેલો છે પછી ષટ્કોણનો શનિ બે માત્ર શૌ, શૌ, હૌ, અળૌ, ક્ષૌ, પછી નૌ. આ આપણી ખાના પૂર્તિ પૂરી. હવે પછી ચિત્ર ઓળખી શબ્દ લખો. ચિત્ર ઓળખવાનું છે. પહેલાં શેનું ચિત્ર છે? હા, નૌકાનું. તો અહીંયા આપણે લખવાનું છે નૌકા, બરોબર. હવે આ શેનું ચિત્ર છે? હા, ચૂપ રહેવાનું કહે છે, એટલે શું કહેવાય? મૌ, મૌ, ન. અહીંયા શું છે? ઔષધ. તો અહીંયા આપણે ખાનામાં લખવાનું છે ઔષધ. હવે અહીંયા શું છે? ગાયો બધી છે ને, તો આ શેનું ચિત્ર છે? ગૌશાળાનું, ગૌશાળા. આ શેનું ચિત્ર છે? ગૌરીનું, તો ગૌરી. આ શેનું ચિત્ર છે? કાકા કૌવાનું, કાકા કૌવા. હવે આગળ આપણે ચિત્ર ઓળખી તે મુજબ વાક્ય લખો. અહીંયા જુઓ તો ભાઈ, પછી આને શું કહેવાય? સુડી. અને પછી શું લખેલું છે? લાવ. તો આપણે વાક્ય લખવાનું છે કે ભાઈ સુડી લાવ. તો હવે આગળ ભાઈ સુડી લાવ. હવે આગળ આપણે ચિત્ર અને મૂળાક્ષર પરથી શબ્દ બનાવો. ચિત્ર અને મૂળાક્ષર પરથી શબ્દ બનાવો એવી રીતનું આપણે કીધેલું છે. તો આ ચિત્ર શેનું છે? ગણપતિ દાદાનું, અહીંયા તિલકનું. તો હવે આપણે અહીંયા ખાનામાં એના નામ લખવાના છે. તો અહીંયા ગણપતિ અને પછી અહીંયા તિલક, તો તિલક. એવી જ રીતને આગળ આ શેનું ચિત્ર છે? માટલીનું, અહીંયા માછલીનું. તો માટલી, પેલા માટલી, હવે અહીંયા માછલી. તો અહીંયાથી ચાલુ કરશું તો માછલી. આવી ગયું બે બાજુ નામ. હવે અહીંયા આગળ શેનો વાટક્યો છે? માખણનો. અને અહીંયા ખાખરા. તો અહીંયા આગળ લખવાનું છે માખણ અને અહીંયાથી ખાખરા. હવે આ શેનું ચિત્ર છે? ગિટારનું. અને અહીંયા શું લખેલું છે? 11. તો અહીંયા આપણે લખીશું ગીટાર અને અહીંયાથી અગિયાર. હવે આગળ તીરની દિશામાં બનતો શબ્દ લખો. હવે જો તમારા બાળકો અહીંયા જોવાનું છે, તીર કઈ બાજુ જાય છે? તો આ બાજુ જાય છે. તો અહીંયાથી આપણે આગળ અહીંયાથી ચાલી પછી આ બાજુ જવાનું, એટલે કેવો શબ્દ બનશે? રે કે ટ, રે લ. પેલા આ બાજુથી જઈને અને આ બાજુ જવાનું છે, એટલે આપણે તીરને જોવાનું છે. તો તીર કઈ બાજુ જાય છે? આમ. તો આગળ લખવાનું રે કે ટ, પછી કેવો શબ્દ બનશે? રેલ, રેલ, રેતી, રેતી,
रेवड़ी रेवड़ी रेखा रेखा रेली रेली હવે અહીંયા જો હવે તીર કઈ બાજુ જાય છે અંદરની સાઈડ અંદરની સાઈડ જાય છે ને તો હવે કેવી રીતના લખવાનું કે આપણે અંદર જવાનું રમશે એવી રીતનો શબ્દ બનશે રમશે માપશે છાપશે વણશે જમશે અને લખશે આ બાજુથી આપણે અંદર જવાનું એટલે આપણો શબ્દ બની જાય હવે અહીંયા આગળ શબ્દ વાંચી ખાલી જગ્યા પૂરો અહીં લખેલો છે બરફી તો અહીં બ ને ર લખેલો છે તો કયો અક્ષર ઘટે છે ફી તો બરફી થઈ ગયું હવે પછી કયો શબ્દ છે ગુલાબ તો અહીં શું લખેલું છે ગુ પછી લખેલો છે લા નથી લખેલો તો આપણે લખવાનો ગુલાબ એટલે આખો શબ્દ બની જાય જાનકી તો અહીંયા એક અક્ષર મૂકી દીધેલો છે ન ને કી લખેલો છે તો અહીંયા આગળ આપણે જા લખશું તો જાનકી પછી અહીંયા શું છે પાઘડી તો અહીંયા પાઘ લખેલો છે અને ડી નથી લખ્યો તો આપણે લખી નાખશું એટલે પાઘડી પછી આ શું લખેલું છે વીજળી તો અહીંયા લખી નાખશું વી જ ળી થઈ ગયું પછી કાકડી તો અહીં ક ને ડી લખેલો છે કા નથી લખેલો તો કાકડી આવી જ રીતના બાળકો તમે પણ આવી રીતના વર્કશીટ લખજો ને